થરાદની મુખ્ય કેનાલ પર આવેલા પુલ પાસે પુલ પર ગત રોજ ગુરુવારના 11 વાગ્યાની આસપાસના સમયે વાવ ટીડીઓની કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે એક્ટિવા ચાલક અને ટીડીઓને ઈજાઓ થવા પામી હતી. જો કે એક્ટિવામાંથી બિયરની બોટલો મળી આવતા એક્ટિવા ચાલક દારૂની હેરાફરી કરતો હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે બનાવના પગલે પોલીસ સહિત લોકોના ટોળે ટોળા જામ્યા હતા. થરાદથી હું વાવ મારી ડ્યુટી પર જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક એક્ટિવા આવ્યું અને મારી ગાડીને ઠૂક્યું અને એક્ટિવા પર જે થેલા ભરીને દારૂ હતો એ મારે ગાડી ડિવાઈડરને ટકરાઈ અને મારી ગાડીને નુકસાન થયું છે. મળતી માહિતી અનુસાર વાવ તાલુકાના પંચાયતમાં ટીડીઓ તરીકે ફરજ બજાવતા ડીડી સોલંકી તેમની કાર લઈ ગત ગુરુવારના રોજ પાલનપુરથી વાવ આવવા નીકળ્યા હતા. ત્યારે થરાદની મુખ્ય કેનાલ પરના પુલ પાસે તેમની કાર અને એક્ટિવા ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા બંનેને ઈજાઓ થતા એક્ટિવા ચાલકને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો અને ટીડીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જો કે સર્જાયેલા અકસ્માત એક્ટિવામાંથી બિયરની બોટલો રોડ પર પડેલી નજરે આવી હતી. તેમજ એક્ટિવા બિયરની બોટલો મળી આવતા એક્ટિવા ચાલક દારૂની હેરાફેરી કરતો હોવાની આશંકા પ્રબળ બની હતી. એક્ટિવા ચાલક ભાભર શહેરના વાસુભા મેરુભા રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે બનાવના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લોકોના ટોળે ટોળા જામ્યા હતા. એક્ટિવામાંથી ફંગડાઈ બિયરની બોટલો લોકોએ લૂંટ કરી હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું હતું. યશપાલ સિંહ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ થરાદ.